समाचार कच्छ थी वावाझोड़ाना संभावित खतरा ने लईने तंत्र सज्ज बन्यु छे। केंद्रीय आरोग्य प्रधान मनसुख मांडविया पोते आनो मोर्चो संभाळ्यो छे। जिल्लामां तमाम होस्पिटलोमां इमरजेंसी वोर्ड उभा करवामां आव्या छे। सरकारी खानगी तथा ट्रस्ट ने होस्पिटलोमां व्यवस्था करवामां आवी छे। मनसुख मांडविया होस्पिटलोनी तैयारीनी समीक्षा पण करी, जरूर पड़े तो एरलिफ्ट द्वारा बचाव कामगीरी करवानुं पण आयोजन छे। संभवित वावाझोड़ा खतरो सौथी वधु कच्छ उपर मंडराई रह्यो छे अने जे आपत्कालीन स्थिति छे, जे मेडिकल इमरजेंसी छे, तेनो मोर्चो केंद्रीय आरोग्य प्रधान मनसुख मांडविया जाते संभाळ्यो छे। કચ્છમાં જે રીતે વિપર્જોએ વાવાઝોડાનું સંકટ તોડાઈ રહ્યું છે, ત્યારે છેલ્લા બે દિવસથી કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખભાઈ માંડવિયા પણ કચ્છ ભુજની મુલાકાતે છે, અલગ અલગ જગ્યા પર જઈ રહ્યા છે। ખાસ કરીને જે જીકે જનરલ હોસ્પિટલ છે ત્યાં તે આવ્યા છે। સીધી વાત કરવાનો પ્રયાસ કરીશું મનસુખભાઈ। જ્યારે પણ આપદા આવતી હોય છે ત્યારે લોકો અને હોસ્પિટલાઇઝ કરવા પણ અને તેમને પણ સારી સારવાર મળે એ પણ એક આખો બહુ મોટો વિષય રહેતો હોય છે। કઈ રીતે આ આખી સિસ્ટમને સ્ટ્રેન્ધન કરવામાં આવશે? જે રીતે અરેબિયન સીની અંદર બિપરજોય સાયક્લોન ડેવલપ થઈને આવતીકાલ સાંજ સુધીમાં એ કચ્છને હિટ કર થવાની સંભાવનાઓ છે, એને ધ્યાનમાં રાખીને ઝીરો કેજ્યુઅલ્ટી થાય, જાનમાલને બચાવી શકાય એના માટે થઈને પૂર્વ તૈયારીના ભાગરૂપે કચ્છની બધી જ હોસ્પિટલોની અંદર એક અલગ બેડની વ્યવસ્થા કરવામાં આવી છે। કોઈપણ વ્યક્તિઓને એ વખતે ઇજાગ્રસ્ત થયા હોય એમને હોસ્પિટલ લાવવાની થાય એવી સ્થિતિની અંદર અહીંયા જનરલ હોસ્પિટલ, કે હોસ્પિટલ, કચ્છ જિલ્લાની આજુબાજુની જિલ્લામાં આવેલી હોસ્પિટલ એમાં ક્રિટિકલ કેર યુનિટ એ પણ તૈયાર રાખવામાં આવ્યા છે। જનરલ બેડ કેટલા છે, કેટલા ઓક્સિજનયુક્ત ફેસિલિટીવાળા બેડ છે, ક્રિટિકલ કેર બેડ કેટલા છે એનું એનાલિસિસ કરવામાં આવ્યું છે, તાકી જિલ્લાના વહીવટીતંત્રને ખ્યાલ રહે કે કોણ હોસ્પિટલની અંદર અત્યારે કેટલા બેડ ઉપલબ્ધ છે, તાકી પેશન્ટને આપણે તરત જ ત્યાં લઈ જઈ શકીએ। પેશન્ટને રેસ્ક્યુ કરવા માટે થઈને એરફોર્સ, નેવી અને આર્મી ત્રણેય સેનાના ત્રણેય વિભાગ સાથે મારી વ્યક્તિગત મીટિંગ થઈ છે। કાલ આપે મિલિટરી કેમ્પમાં ગયા હતા, આજે આપ એરફોર્સ કેમ્પમાં ગયા હતા, ત્યાં એક ગરુડ ઇમરજન્સી આખી જે સેનાની ટુકડી છે એ પણ તૈયાર છે। કઈ રીતે આ આખી જે ટીમ છે, એરફોર્સની ટીમ છે, એ કાર્યરત રહેશે રેસ્ક્યુ માટે? આજે તમે જોયું હશે મારી એરફોર્સ સ્ટેશનની મુલાકાત દરમિયાન જે ગરુડ ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ જે રીતે તૈયાર હતી, તમામ ઇક્વિપમેન્ટ, જરૂરી સંસાધન સાથે ટીમને તૈયાર રાખવામાં આવી છે। આપણે મોરબીના બ્રિજ દુર્ઘટના વખતે પણ જોયું છે, આ જ ગરુડ કમાન્ડોએ બહુ સારું ઓપરેશન કર્યું હતું, એ પણ અત્યારે રેડી છે। આવી કોઈ પણ સ્થિતિ ઊભી થાય તો એમને એરલિફ્ટિંગ કરીને લોકોને બચાવવા માટે એમનો ઉપયોગ કરી શકાય। પૂરો પ્રયાસ ગુજરાતની અંદર ઝીરો કેઝ્યુઅલિટી માટેનો હાલમાં સરકાર, કેન્દ્ર સરકાર અને વહીવટીતંત્ર સાથે રહીને કરી રહ્યું છે। કેમેરામેન દીપક સાથે કિંજલ મિશ્રા, TV9 ભુજ।